સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કેમ ભૂલો ઉપકારો કૃપાળું તારા કેમ ભૂલો ઉપકારું કેમ ભૂલો ઉપકારો કૃપાળું તારા કેમ ભૂલો ઉપકાર વીર માહુ ને વીર મારા એમ દર્શાવ્યો ગર્ત વારો કૃપાળું તારા કેમ બોલો ઉપકારું રામ હું ને રામ મારામાં એમ દર્શાવ્યો ગર્ત વારો કૃપાળું તારા કેમ બોલો ઉપકારો સ્મરણ મંત્રની સીડીએ ચડાવ્યો આંબ્યો હું ભવનો કિનારો કૃપાળું તારા કેમ ભૂલું ઉપકાર લઘુ રાજ કહે રાજકૃપાથી ભાગ કહે કૃપાથી પામ્યો હું ભવનો કિનારો કૃપાળું તારા કેમ ભૂલું ઉપકારુ કેમ ઉપકારો કૃપાળુ તારા કેમ ભૂલું ઉપકારો પરમ કૃપાળુ દેવ શ્રી રાળજ ક્ષેત્રે મહામંત્ર સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રની ઉત્પત્તિ અહીં થઈ હવે આ ક્ષેત્રે રાળજમાં ઘણો બધો બોધ થયો છે તમારે બાવનમાં તો કૃપાળુ દેવ સવન બાવનમાં અઢી અઢી મહિના ચરોતરમાં વિચાર્યો ઘણો બધો બોધ કરેલો છે એમાં મુખ્ય બોધમાં પ્રભુશ્રીજી દેવકીજી મહારાજ મોહનલાલજી મહારાજ રોચક બોધ છે જે જીવન કળામાં અક્ષરશ પ્રભુશ્રીજીએ કહેલું એ બધું લખેલું છે વડવાનો સમાગમ આશ્રમ નહોતો તે ઝૂંપડી જે સન્યાસીની વડવાની બહાર અત્યારે સન્યાસીની ઝૂંપડી હતી એક માળાની નીચે રસોઈ કરે ને કોલસાન બધું પડ્યું હોય ચૂલો એવું બધું એટલે પૂછે છે કે અહીંયા રહેવું છે અમારે ઈધર નહીં ઉપર કોપાલદેવ અમે અસંગત થવું હતું એટલે કોપાલદેવ ઉપર છે સન્યાસી નીચે છે ચૂલો હતો રસોઈ કરે પછી અંબાલાલભાઈ કોપાલજીની રસોઈ કરે ત્યાં અને કોપાલદેવ ઉપર હતા દસ દિવસ આ મંત્ર આપ્યો સજાતનું ગુરુ એના બી ત્રીજા દિવસની વાત છે પછી બધા ભેગા થાય એટલે મુનિને વારંવાર હતા પહેલા દિવસે પ્રભુસિંહ નંબર બીજા દિવસે દેવકીની મહારાજનો ત્રીજા દિવસે મોહનલાલજી મહારાજનો સત્સંગ તો બધાને કરવાનું પણ કંઈ પૂછવું એમ તો પ્રભુસિંહજી પહેલાં આવે છે વર્ડ નીચે બેસે છે શું શરૂ થયું આંખમાંથી આંસુ જાય છે આ મોહપતિ મારે જોઈતી નથી ફેંકી ગોપાલદેવના ચરણ આગળ શ્રંગની સાંખે લીધેલી આ મોહપતિ આ વેશ મને તમારા દર્શન સમાગમમાં આડો આવે છે એક દિવસ મોડું થયું ને કાળનું પરિભ્રમણ કર્યું હવે ખબર પડી કે હવે છૂટવાનો સમય છે હવે એક દિવસ તો લાખ વર્ષ જેટલો લાગે ને પાછું જવું પડ્યું વાત આવે છે પ્રભુસિંહજી કહે છે કુપ પ્રભુસિંહજી એટલું રડ્યા ને અને મોપતિ ફેંકી એટલે કુપોલ થઈ છે કુપાલની આંખમાંથી આંખું જાય એટલે કુપાલ રડાવ્યા છે પ્રભુશ્રીજી કુપોધોને હસાવ્યા પણ છે હમણાં આવીને રાજપતના દેરાસરની વાત કુપોધોને મૌન કરી દીધા છે કુપોધોને બોલાવડાવ્યા છે કુપોધોને ખવડાવડાવ્યું છે બધા પ્રસંગ બનેલા છે ભક્તિ હોય ને તો બધું થાય જીગરની બાળટથી તો વિઠો બા દૂધ પીવે છે પ્રગટશે પથ્થરમાં પ્રભુજી હશે જો આત્મશ્રદ્ધા તો વાત આવે છે સંત તુકારામ નામદેવની બધા પ્રસંગ મહારાષ્ટ્રના સંતો બધા બહાર જવાનું છે નામદેવ વિઠોબાની બની રોજ પૂજા કરે એ પ્રભુજીની શ્રદ્ધાની વાત ચાલે છે બાજુ હું જાઉં છું સાંજે આવી જાય છે પણ સવારની પૂજા મારીને વહેલું નીકળી જવું છે ત્યારે તો ચાલેન્જ જવાનું હોય કે તું દૂધ ધરી આવજો વિઠોબાને આ તો જાય છે દૂધ પીવે મૂર્તિ પથરો રોજ મારા બાપા આવે ત્યારે પીવે છે ને નથી પીતો હટ પકડી જાય તો ઉપદેશ બોધ તરીકે છે એમાં જે હોય જીગરની બાળ હટો વિઠોબા દૂધ પીવે છે પ્રગટ છે પથ્થરમાં પ્રભુજી હશે જો આત્મશ્રદ્ધા તો દિવાલો દુર્ગની તૂટે તૂટે જન જીર લો તૂટે સૌ કર્મના બંધનો હશે જો રાજ ભક્તિ જો માનતું આચાર્ય ભગવ મહારાજ જંજીર તૂટી ને અડતાલીસ આ શ્રદ્ધા આ શ્રદ્ધાનું બળ હજારો રોગની જ્વાળા દવાના બુંદના વિના બુજાશે શાંતિ સિંચાશે હશે જો રાજભક્તિ તો બહુ રોગ મટાડવા માટે જાપ કર્યા કરવાનો બીજા બધા રોગ શરીર નહીં હોય પછી કયો રોગ થાય અલ્સર થાય શરીર નો હોય તો કેન્સર થાય તો એવી જ દવા ન લેવી એ કોઈ રોગ ન થાય કોરોના તો મટી ગયો વેક્સિન લીધી પણ હવે ફ્લૂ આવ્યો છે એનું શું કરવું પાછું ખોખો તો કરવાનું જ છે ને અમાર તો થવા એવી દવા છે નહીં કાંઈ પણ તો પ્રીતમ મારો હવે મરવાનો ભય જ ભયો જાય હવે રાંડવાનો ભય ટળ્યો વૃષમ જીનેશ્વર પ્રીતમ મારો રે ઓર ન રે કંત એ મનમાં લાવું જ ને બીજું રાજ રાત થવું જોઈએ રાજ જીનેશ્વર ગાઉ રંગ શું બંગમ પડશો પ્રીત રાજેશ્વર બીજો મન મંદિર આણો નહીં એ અમ કુળ વટ રીત રાજેશ્વર સારા ઘરની કુલીન કન્યા પછી એમ કે મારો પાડોશી રૂપાળો છે ત્યાં પાણી વધતો કે તો એના નાળા બાંધ પછી ચાલે એક ઘણી ધાર્યો ધાર્યો આ શ્રદ્ધા થાય તો કામ થાય ગંગા કે તો ગંગાદાસ જમના કે તો જમનાદાસ દિવાળીમાં લક્ષ્મીજી હોય નવરાત્રીમાં નિવેદ એટલે કુળદેવતા એ હોય વાળ કાપવાનો લગ્ન હોય ત્યારે છોકરાના રોગ આવે ત્યારે બધા બધા દેવ હારે દેવ દેવી બધા જેટલા હોય એટલા થી લઈને ભગવાન થી લઈને ગોપાલદેવ સુધી એમ ચાલે એક જ ધણીતા ગોપાલદેવ કયું છે દેવ લીટીમાં દેવદેવીની તુષ્માનતાને શું કરીશું જડબે સલાક નીકળી જવું છે પચીસમાંથી એક જ મિથ્યા તો નીકળી જાય ને એનો સોળમો ભાવ નથી પંદર તો વધારે વધારે બીજે ભાવે ત્રીજે ભાવે થઈ જાય આ તો વધારે વધારે પંદર ભાવની વાત કરી એમ પંદરમાંથી સાડા સાત તો જ જોઈએ પાછા કુંડબંધે એટલે એકવાર દેવલોકમાં જાય પછી માણસ થાય પણ દેવલોકમાં જાય ભક્તિ કરી સાચી એટલે જળ મંદ અધોગતિ જન્મ તો વહે જ જાય જળ એટલે સ્થાવર મંદ એટલે બે ત્રણ ને ચાર વિકલેન્દ્રિય અધોગતિ નરક તો વહે જ જાય બે જ વધે દેવલોક મનુષ્ય શુભ શીતળતા મય રહી એમાં જ આ છે સજાત્મ સ્વરૂપ સદા સમરો પ્રભુસિંહજીને સ્વભાવ છૂટ હોય ને બદલાવે આશય સમજે છે જ્ઞાનીનો એ લઈને આવેલા ને વસોમાં માર મારે બીજાને શું આપવું સજન પરમગ મંત્રની માળા આપજો ત્રણ કે પાંચ ત્રણ પાંચ તો પ્રાથમિક ભૂમિકા બાળ મંદિરની વાત છે પછી વધારે ગુનો ન થઈ જાય કઈ વેલ્ડિંગ ચોવીસે કલાક હસતા રમતા પ્રગટ હરી દેખું રહ્યા જાપ કર્યા કરવાનું એ ગણવાનું એટલે ઓછું ન થઈ જાય એટલે નેમમાં રહેવા માટે પછી ગણવાનું હોય એને માળાને પારા ફેરવવાનું હોય પછી સતત રહેવું જોઈએ વૃત્તિ હા એટલે ઉપયોગ એમાં છે ને ચાલે ને એટલે એને અનુસંધાન એ જ છે ને બોલ્યા કરે તો ગાળ બોલ્યા કરે તો પાપ બંધાય કે નહીં શાસ્ત્રમાં દાખલો છે બ્રહ્મચેજી સમજાવું છે ગાળ બોલ્યા કરે કોઈ એમ પૂછેલું પ્રભુસિંહે કહેલું ને પરમ પરમગુરુ મંત્ર અઘોરી મંત્ર છે અશુચિ હોય લઘુશંકર શંકા કરતો તો બોલાય બોલાય દાખલો છે આખો અઘોરી મંત્રનો એક ભાઈ થલે જાય પહેલાં તો ટોયલેટ નહોતા ઘરમાં લોટો લઈને જાય યક્ષ એની પાછળ પડેલો લોટો ઢોલ નાખે હવે સાફ કેમ કરે એમને માવું પડે પાછું રોજ એને ગુરુ મળી ગયેલા એટલે મંત્ર આપેલો પણ મંત્ર બોલાય બાથરૂમમાં સંડાસમાં નવકાર કે લોગસ બોલાય એટલે મંત્ર તો હતો નહીં પણ કામ કેવી રીતે આવે ખરે કામ ન આવે મંત્ર છે ખરે કામ ન આવે પછી એક એવો યોગી મળી ગયા અઘોરી મંત્ર આપ્યો કે આ ગમે ત્યારે બોલાય ત્યારે એટલે બોલવા માંડ્યો અઘોરી મંત્ર થયે જાય છે દિશાએ કાગડાનું રૂપ લઈને યક્ષ આવતો હતો પાણી ઢોળ નાખવા માટે લોટો ડોળ નાખે એટલે એમને માવું પડે સાફ કર્યા વગર અઘોરી મંત્ર મળી ગયો એમ પ્રભુજી કહેતા અઘોરી મંત્ર છે હું પરમ પરમગરું અને અશુચિ લાગતી નથી નાયા ન હોય તોય કરાય આશા તો નથી કરવાની રજત હોય તોય કરાય સંડાસમાં કરાય સંડામાં ન બોલાય તો સંડાસમાં ગાળ બોલાય પ્રભુસિંહજી કે બાથરૂમમાં નાતો હોય ત્યારે મંત્ર સ્મરણ ન કરાય અશુચિ લાગે તો ગાળ બોલવાની છૂટ હોય પાપ ક્યારે છોડ દીધું કે તારે સદાચાર છોડ દેવો છે કામ ન છોડા ક્રોધ ન છોડા હરિસ્મરણ છોડ દીયા જેને તર મય કહ્યું છે આ તો પછી શું છે સામાન્ય જીવનને અબહુમાન દોષ ન આવી જાય એટલે બધું કહેવું પડે એ મનમાં ચિંતન કરે છે આ ભાઈ પૂછે વૃત્તિથી કે સજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ એમાં અશુચિ કે લાગે અને હજાર વાર બોલે લાખવાર બોલે એકાદર ઉપયોગ જી જાય કે આ સજ આત્મ તો મારી જ વાત ચાલે છે આ તો કુપોલ દો સજ વસો ક્ષેત્રે સવન ચોપનમાં પ્રભુજી કહે છે અમને શું થયું કે શ્રીમદ રાજચંદ્ર અને સહજ આત્મ સ્વરૂપ બે એક વસ્તુ છે પહેલાં એ થાય એ આપણે કંઈ માનતા ન હોય ક્યાંય જે માનતા હોય નમસ્કાર એ પ્રતિથી અંદરનો રણકાર થાય કે મારા જ્ઞાની પુરુષ છે એ સજ આત્મ સ્વરૂપ આત્મા છે આ મને દેખાય છે એ શરીર છે કુપોધું એક જગ્યાએ કહેવું છે તમે જે ચિત્રપટમાં જોવો છો ને એ તો રાય છે ને ક્યારનો પતિ ગયો છે કે આ બધા નવા આ તો નવી વસ્તુ છે સોભાગભાઈને લખ્યું પ્રભુસિંહ તો હૃદય દર્શન થાય સર્વસંગ પરિગી સાધુ હતા કાળોત્રી ના આવે કંકોત્રી ના આવે સોભાગભાઈનું કેટલી ઉપાધિ હતી અઠવાડિયે પછી ખાવા ધાન નથી સૌભાગભાઈ કુપોધને પત્ર લખે છે કે મને તમારું હૃદય દર્શન થાય એવી ક્યાં કૃપા કરો મારો એટલે ગોપાલદેવ જવાબ લખે છે ત્રણસો ચોરાણું ત્રણસો પંચાણું ત્રણસો છન્નુંમાં કે અમે તમને રસ્તો બતાડીએ હૃદય દર્શન કદાચ વધારે શું તે પુરુષને એટલે કોને એમ એમની મને એમ એમ ત્રીજા પુરુષમાં વાત કરે છે ગોપાલદેવ તે પુરુષને એટલે શ્રીમદ્ધ રાજચંદ્રને તેના વાક્યાદિના અનુસંધાને એણે જે લખ્યું છે સમજવાની કોશિશ કરશો તો હૃદય દર્શનથી એનું મોટું ફળ છે આવા તત્ર સંક્ષેપ કરવી પડે છે એમ લખે છે નહીં પછી કેટલું એમ કે મને પૂછશો ધ્યાનમાં મન મારું ચિંતન કરશો તો મોક્ષ આત્મા મળશે એમ સીધું કેમ કહે કે આ વાત અત્યારે હું સંક્ષેપ કરું છું પણ બધું જ કહી દીધું તે પુરુષને તેના વાક્ય આદિના અનુસંધાને જો ઓળખવાની કોશિશ કરશો તો શુદ્ધ આત્મસ્વરૂપ તમને પ્રગટશે પ્રગટ્યું એને દન આઠ થયા દેહને આત્મા બેફાટ અલગ અનુભવાય છે તોય શ્રદ્ધા કેવી છે આશ્રય તમે મંજૂર કરો તો હવે ગોળ ચાખી લીધો પછી તમે કયો ગોળ ગળ્યો હોય તો અરે મેં ચાખ્યો છે તમારે પૂછવાની જરૂર રહી તોય પૂછવું છે શાસ્ત્રમાં જે લખ્યું છે ને બારમાં ગુણસ્થાનકના છેલ્લા સમય ને તેરમાં ગુણસ્થાનકના પહેલા સમય સુધી આશ્રય સવકભાઈ કરીને બતાવ્યું છે અંબાલાભાઈ પ્રભુશ્રીએ કરીને બતાવ્યું છે ખોટું કંઈ છે જ નહીં પણ સમજાવણ ઉપકાર શું એટલે વૃત્તિ એમાં રહે ક્યારેક વૃત્તિ સ્વભાવમાં વહી જાય પછી સહજ આત્મા સ્વરૂપમાં એટલે પ્રભુજીને ત્યારે થઈ ગયો એસા કે હું જેની સાથે વાત કરું છું કે મને જે બોધ આપે છે એ આત્મા છે કેમ એ અવિષ્ય ઉપયોગી જીવી રહ્યા છીએ એણે તો લખીને આપ્યું જ છે અમે દેહ ધારી છે કે કેમ કે સંભાળી ત્યારે માંડ જાણીએ છીએ એટલે કુપાધોને ખબર નથી માંડ માંડ ખબર પડે છે મારા હાથ પગ છે આપણને શરીર દેખાય છે કુપાદુને પોતાને ભાન નથી કે પોતે શરીર છે કે નહીં બ્રહ્મચારી રોચક રીતે લખે છે સ્તુતિ રૂપે શરીરના પાઠમાં જીવ્યા જીવન રાજચંદ્ર ચંદ્ર ભગવાન જો અશરી ભાવે પ્રભુ ચોપન ચોપનમાં કે હું જેની સામે ઉભો છું કે બોધ જીલું છું એ સજ આત્મ સ્વરૂપ છે એ સાકાર પરમાત્મા નું રૂપ છે અંતર્દૃષ્ટિથી દેખાય આ બિના નેન ની વાત છે બિના નેન પાવે નહીં અંતદ્રષ્ટિની વાત છે ચામડાની આગથી ન દેખાય અંતદ્રષ્ટિથી રાત નિહાળો બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય ધ્યાન પ્રભુશ્રીને કોઈક પૂછતું ધ્યાન કરવો ધ્યાન કરવું છે દેવે ચૌદ જગ્યાએ વચન ના લાગે છે આપણે જેને ધ્યાન સમજીએ છીએ રૂપાતીત આત્માનું ધ્યાન પહેલાં જ્ઞાની સજ આત્મ સ્વરૂપ જે થાય પછી પોતે આત્માનું ધ્યાન કરી શકે આગળ જતા એ જ્ઞાની જ આપણને આત્મા નથી લાગ્યા તો આપણે આપણો અવરૂપે આત્મા કેવી રીતે પકડીએ અથવા દેહ જાતમાં આપણે તો શરીર જ છીએ એટલે પ્રભુજીને એ થઈ ગયું ત્યારે એટલે પરમાર્થ સમકી અપૂર્વ આત્મજ્ઞાન પછી વધતું જાય તો પછી તો ભેખડો પડે કર્મની આનંદ પછી તો ખાલી સમયની વાત છે ખાલી એ તો સંયમી હતા જ ઘર બાર પરિગ્રહ તો હતો નહીં કાંઈ અને ભક્તિ એવી હતી અસંગ જ હતા ને પછી તો બધું થઈ જાય એક થઈ ગયું છે પછી પોતાને ખબર પડે કે હું એ સજ આત્મ સ્વરૂપ છું એટલે પોતે પોતાના આરાધ્ય જે ગુરુજી છે ગુરુ ભગવાન પ્રભુ ભગવાન એ અને આકાશી ભગવાન ઓમ નમ સિદ્ધિ ત્રણે એક છે આ નવદા ભક્તિનો છેલ્લો ભાગ એકતા ધ્યેય ધ્યાતા અને ધ્યાવન બધું એક જ થઈ જાય ત્રણેય અષ્ટમાં આ જ વાત કરી છે પતંજલિએ એ નિયમ કરવાનો આસન સિદ્ધિ કરવાની યમ નિયમ આસન પ્રત્યાહાર પ્રાણાયામ ત્યાં સુધી છૂટ પાંચ ધારણા ધ્યાનને સમાધિ છેલ્લું ત્રણ ગુરુની આજ્ઞા વગર પતંજલિ કરવાની ના પાડી છે ધ્યાન થયેલામાં થેલું ને પોતે બેસી જાય પછી સૂતો છે કોને ખબર પડે પોતે જાણે ને કેવડી જાણે અને કહેવાય ધ્યાનમાં ઉતરી જાય આગળ એટલે થોડું વાંચતા શીખી જાય ને થોડું બોલતા શીખી જાય એટલે ધ્યાનમાં વયા જવા માટે રવિવારે નવ થી દસ ધ્યાનની શિબિર નવ વાગે બટન દબો એટલે આત્મા આવી જાય દસ વાગે પાછો વયો જાય આત્મા આમ હોય ધ્યાન થઈ જાય ધ્યાન કરવાનું છે જ નહીં મુક્તિ થઈ જાય મુક્તિ કરવાની નથી ભક્તિ કરવી પડે આસન તપાવવું પડે એટલે તે પુરુષને તેના વાક્યાદિના અનુસંધાને વિચારે કરીએ આપણે એટલે ધ્યાન થઈ જાય એ ધ્યાન થઈ જાય ત્યારે પોતાને ખબર પડી જાય હું સજ આત્મ સ્વરૂપ છું એટલે ખૂબ બધું લખ્યું પ્રભુજીએ લખ્યું જુનાગઢથી થી પછી પત્ર લઈને અઠ્યાવીસ પત્રમાં કે આત્માનો અનંત આનંદ અમને અનુભવાય છે રીધી સીધી પ્રગતિ છે પૂર્વભાવ બધા જણાય છે કોઈને કહેવા માટે લખતા નથી અમે કહી દીધું પાછું લખેલું છે આ તો એ તો કહેતા પછી સમુદ્રના પેટ્રોલમાં માથલું હોય ને એના ભાવ અમે જાણીએ કે એટલે મનપ્રયોજ્ઞાન હોય ખુલ્લું કહેતા હતું ક્યારેક ક્યારે કહી દે હતું અઢારમાં પત્રમાં કોપોધો લખ્યું છે વચનમાં અઢારમાં જો જ્ઞાની પુરુષ મહાત્મા પુરુષ સંત પુરુષ સત્પુરુષ કોઈને કંઈ કહે જ નહીં કે મારી આગળ શું છે તો ખબર કેમ પડે તો મહાત્મા પ્રસિદ્ધમાં કેમ આવે એટલે આત્મ નથી આ પાત્રજીવ હોય એટલે સત્સંગનું આ મહાત્મ્ય છે અત્યારે બધાનું પણ ભેગું હોય આપણે બધા હાફ ટિકિટ છીએ દસ દસ ટકાવાળા વાળા બધાનું ભેગું થાય પણ ભક્તિમાં બ્રહ્મચારી કહેતા સત્સંગનું આ મહાત્મ છે કોઈક ભાઈ પ્રશ્ન પૂછો અમે એકાંતમાં વયા જાય પર્યુષણ કરવા પાલીતાણા સમજ આશ્રમમાં તો બહુ ગળદી હોય બ્રહ્મચારી કે જે આવા નસીબ ક્યારે હોય કે બધાને પૂર્ણ ભેગા થાય ભક્તિમાં વ્યક્તિગત ધોરણે તો પૂર્ણ છે જ નહીં ખાસ હિન છીએ આપણે બધા દુર્ભાગ્ય બધાને પૂર્ણ ભેગા થાય સત્સંગમાં અને એમાંથી કોક જીવને ઓહો બહુ થાય આનંદ અનુભવ તો બીજા બધા ભાગીદાર થાય એમાં કેમકે નિમિત્ત ને આપણે આપણે વિષ દુવા ગાતા હોય કોક કોકને ખરો શેડો પડે આમાંથી બધા ગાય જોર જોતી હે પ્રભુ હે પ્રભુ બધા ભાગીદાર થાય એમાં પછી પોતાનું કઈ ઘટે નહીં આ એવું છે એને તો પૂરું થઈ જ જાય પણ બીજા નહીં પાછું મળે એટલું કમિશન આંગળી ચિંધ્યાનું પૂર્ણ છે એટલે ઉલ્લાસિત ભક્તિ જોર જોરથી ગયા તો બહુ રાજી થતા ભાવ વધે ને ઉલ્લાસિત પરિણામે ભક્તિ કરવાથી કર્મની ક્રોડો ખપી જાય પછી એમ થાય કે ગળું દુખશે તો વ્યવહારમાં કઈ દુખતું જ નથી આ અહીં એમ થયા જોરથી નથી બોલું તો રાખીમાં પછી કામ આવશે બોલવા માટે એટલે ઉલ્લાસિત ભાવે ભક્તિ કરવાથી અનંત કર્મોની ક્રોડો તૂટી જાય અને તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતા સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ એમ બોલતા હોય જોરથી માળામાં અને કુપોધ હોય સહજ આત્મ સ્વરૂપ છે એણે તો લિખિતનમાં લખ્યું જ છે સાતસો ઓગણીસમાં લિખિતન શ્રી સહજ આત્મ સ્વરૂપ છસો ત્રેપનમાં લખ્યું છે સહજ આત્મ સ્વરૂપ સાતસો ઓગણસીમાં લેખવું છે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ એ બોલતા બોલતા માળા કરતા કરતા સહજ આત્મ સ્વરૂપ કુપાવે છે એમ થઈ જાય જોરથી બોલતા બોલતા અનંત કર્મ ભેગડ તૂટી જાય ત્યારે સમકિત થઈ જાય કોઈ એવો કલ્યાણનો દિવસ આવી રહેશે જ્યારે ઈચ્છિત ફળની પ્રાપ્તિ થઈ જશે એ કે કંઈ ન આવે ગમે ત્યારે થઈ જાય પ્રાર્થના ન કરતો હોય ત્યારે થઈ જાય ખાતા ખાતા કેવળ જ્ઞાન થયા તો નાચતા નાતા કેવળ જ્ઞાન થયા જતો ધ્યાન કરવાનું જ છે પ્રભુસિંહજીને પૂછ્યું મારે ધ્યાન કરવું છે ગોપાલદેવ કરવાનું જ છે પ્રભુસિંહજી કે કોનું શ્રીમદ રાજચંદ્રનું ધ્યાન કરો ગોપાલદેવનું ધ્યાન કરો ગોપાલદેવ કોણ છે જ્યોતિષી નથી ટીકમાર કરતો જવાનું યાદશક્તિના ધારક નથી ક્ષયો પશ્ચિમી પુરુષ નથી એમ કરતા કે છતાવધારની નથી કવિત્વ શક્તિના ધારક નથી તો કોણ છે પૂર્ણ પુરુષ છે એ થઈ જાય ધ્યાન થાય એનું એ ગોપાલદેવે સુભાગભાઈને આજ્ઞા આપી છે કે તે પુરુષને આ રીતે વિચારજો એ હૃદય દર્શન ધ્યાન કરતાં મોટું ફળ છે રૂપાતી આત્માનું ધ્યાન એ જ કરી શકે જે માથે આત્મજ્ઞાની હોય અને એની આજ્ઞા હોય તો કોપોલે લખ્યું છે શ્વાસનો જય કરતા આત્માની સ્થિરતા લીનતા થાય પણ જો સત્પુરુષની આજ્ઞા વગર કરે તો જીવને બહુ ભરી પ્રભિમણનું કારણ થાય ના પાણી સુધારસ પ્રગટાવવાની ગોશાળિયા બધા ચમત્કાર કરતા હતા ડુંગરપીર કહેતા હતા સાયલામાં બ્રહ્મચારી લખ્યું છે માનતા માનતા ગોશાળિયાની ડુંગરપીરની બાદા સંતાન ન થાય રોગ ન મટે વરસાદ ન આવ્યો હોય બરોબર તો ડુંગરપીરની બાધા કુ પાણી ન હોય તો ડુંગરપીરની નાખે અંદર ને એટલે પાણી આવે યોગ નથી અષ્ટાંગ યોગ કરતા થાય ઉંદલમાં પ્રસંગ બનેલો છે કુપાલદેવની હાજરીમાં પછી કોપોલદેવ ગર્વ ઉતાર્યો એનો જ્ઞાની હા પાડે તો પછી જ્ઞાની સામે ન હોય રિમોટ કંટ્રોલથી કરી પતંજલિએ લખ્યું છે યાર કુપોલદેવ કહ્યું છે જ્ઞાનીની કૃપા છે કે આ કર સૌભાગની બધી છૂટ હોય પછી છૂટ ન હોય એટલે દૂરથી પણ કરી શકે એની કૃપા હોય આની સામે હોવા જરૂરી નથી તો એ રૂપાતિદ આત્માનું ધ્યાન થાય એની આગળ રૂપાતિ છે તો આપણે કોની આજ્ઞા લીધી છે આપણે તો ભક્તિ જ કરવી પડે ગોપાલની આજ્ઞા છે ઘણા ઘણા પ્રકારે મનન કરતા વચનામૃત બસો એકની છેલ્લી લીટી ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ અમને લાગ્યો છે ત્રણસો એસી ને લખ્યું મોક્ષનો એ ધુરંધર માર્ગ છે આ કાળમાં સહેલો પહેલો અને છેલ્લો રસ્તો ભક્તિ જ છે ભક્તિ 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 બધા યોગ આવી ગયા દ્રવ્યનો યોગે આવી ગયો ને કથા યોગે આવી ગયો હવે રાળદના બોધની બધી વાત છે ઘણું બધું ઉપદેશ છે એમાંય છે જે રાળદમાં થયો તો એ બીજા પ્રદેશનો છે આપણે તો રાળદની વાત કરવી છે કેમકે તો અહીંયા પધારેલા એમ પહેલું વાક્ય એ જ આવ્યું અહીંયા શ્રાવણ વચ છઠ ઓગણીસો બાવન ભક્તિ એ સર્વોપરી માર્ગ છે ગોપાલદેવ કહે છે આ ક્ષેત્રે આત્મા અનુભવો કહેવાય ત્યારે જ્યારે તરવાર મ્યાનમાંથી છૂટી પડે તેમ છૂટો તો એને પાણી અલગ થઈ જાય એમ દૂધ અને પાણી છૂટા થઈ દૂધ દૂધ અને પાણી પોતપોતાના પરિણામ પામે ત્યાં સુધી ક્રિયા કહેવી એને આત્મા અનુભવો કહેવાય મ્યાન થકી તરવાર વત એવો ઉપકાર અમ કોઈ પૂછ્યું હશે છૂટે જ નહીં ને અભવી આપણે આવા પ્રશ્ન બહુ ઉગે એટલે કહે છે ભવ્ય અભવ્યની ચિંતા ન કરવી લાભ થાય તેવો ધર્મ વ્યાપાર કરવો ઉપલદેવ માનતા નથી આ અભવી જીવમાં સર્વ જીવ છે સિદ્ધ સમ નહીં સમજે તો એ અભવી જ રહેશે સમજ છે ત્યારે અભવ્યમત ભવી થઈ જશે બે જગ્યાએ ઉપલદેવ ખુલાસો કર્યો છે મોરબીમાં વ્યાખ્યાન સર બીજામાં ઓગણત્રીસમી નોન છે વચનામુતમાં પાના નંબર સાતસો ઉપર કે ઉત્કટ રસે જીવ પરિણામ બાંધ્યા કરે એના પરિણામ ઉત્કટ રહેશે હોય એટલે તીવ્ર કર્મ બાંધતો હોય એટલે જ્ઞાનીને એના જ્ઞાનમાં દેખાણું કે આ જીવ એવા કર્મ બાંધ્યા કરે છે ક્યારે છૂટવાનો નથી પ્રસન્નચંદ્ર મુનિ નરકે જવાના છે ભગવાન મારી શ્રાણીક રાજાને કહે છે પરિણામ બદલે છે હે આવો મુનિ નરકે જાય ફરી વાર પૂછે શ્રાણીક રાજા તો કે દેવલોકમાં જવાના છે તને હે ભગવાનને બોલવામાં ભૂલ થઈ કે મારા સાંભળવામાં ભૂલ થઈ ભગવાન તો કેવળ જ્ઞાન છે ભૂલ કરે જ નહીં હજી વિચારે છે કે હવે શું પૂછવું મારે આ ખુલાસો કેમ કરવો ત્યાં તો દૂંધુ વાગી આ કેમ થયું તમે જે મુનિની વાત કરો છો ને કેવળ જ્ઞાન થયું ભાવ પોતાના હાથમાં છે પુરુષાર્થ આપણા હાથમાં છે કર્ણને સ્વયંવર્નમાં ભાગ લેવા નથી મળતો દ્રૌપદીના સુત પુત્ર છે ને હલકી જ્ઞાતિનો છે તો કાંઈ નહીં હલકી જ્ઞાતિનો પણ એમ લોકો ઓળખતા નથી અને એ કુંતા પુત્ર જ હતો કે છે સૈદ્ધાંતિક વાક્ય આને અનુસરતું આપ્યું છે દેવાયતમ કુલે જન્મમ મદાયતમ મેં પૌરુષમ મેં પૌરુષમ મેં પૌરુષમ ક્યાં જન્મવું ક્યાં મા બાપ એ મારા હાથમાં નહોતું પ્રારબ્ધ આ તૂટી ગયો થૂંકેલું ગળવું કેવી રીતે પુરુષાર્થ મારા હાથમાં છે કે હું કરીશ જો ઈચ્છો પરમાર્થો કરો સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લે છેદ અભવી જેવું કંઈ છે જ નહીં કુપાતું કે ઉત્કટ રસે આત્માના પરિણામ હોય ત્યારે જ્ઞાનીને એમ લાગે કે આ છૂટવાનું નથી પરિણામ બદલી જાય તો તીર્થશંકરની વાણી એ બદલી જાય હજાર ભાવ હતા નેમીનાથ ભગવાને જાણેલા જ ગત સુકુમાર ના મારે તો હમણાં જ મોક્ષ જોઈ તીર્થંકર ની વાણી બદલી ગઈ કે જા હમણાં જ ઉભો રહે દીક્ષા લઈને સ્મશાનમાં એ જ ભાવ મોક્ષ થઈ ગયો ને હજાર કોણે કોને જોમીનાથ ભગવાને તીર્થંકરે એક કોણે જોયો તીર્થંકરે નવસો નવ બાદ કેમ મળ્યા દત્ત પુરુષ પુરુષાર્થી આ ગોપાલદેવ છે ગોપાલદેવ સાથે હતા ને માવરી સમીન સાથે બધું ખબર હોય ને અડધી લીટીમાં કીધું ખાલી જો ઈચ્છો પરમાત્ કરો સત્ય પુરુષાર્થ ભૌથી શું અમુક જગ્યાએ અમુક સ્થળે અમુક જીવ માટે લખ્યું પણ હોય જ્ઞાની ખોટું ન હોય પણ આપણને એ પકડાઈ જાય એટલે સારું પડે ને કે હમણાં કંઈ મોક્ષ થાય એમ નથી એટલે ધર્મ ન કરીએ તો એ ચાલે અને જોઈતું તું એ લઈ લે પછી શું થાય એટલે ગોપાલદેવ ભવ્ય અભ્યનો ભેદય મટાડી નાખ્યો છે સર્વજીવ છે સિદ્ધસર્મ જે સમજે તે થાય અહીંયા કહે છે કે ભવ્ય અભવીની ચિંતા ન કરવી રાળજમાં કહે છે અને એનો ખુલાસો આગળ પાછળ હોય વચનામુમાં ભવ્ય જીવનું વીર્ય શાંત રસે પરિણમે તો નવા કર્મ અટકી જાય અને મોક્ષ થાય અને ઉત્કટ રસે પરિણમે જીવો એના કર્મ ખપતા નથી એટલે જ્ઞાનીએ તે સમયે તે જીવને તે અપેક્ષાએ અભવી કીધો છે ખૂબ ખુલાસો કર્યો છે વ્યાખ્યાનસર બે ઓગણત્રીસમી નોંધમાં હજી આગળ ખુલાસો કરે છે કુપોળદેવો મોક્ષપદ બધા ચૈતન્યને સામાન્ય જોઈએ એક જીવનો ગુણ છે કે મોક્ષ જઈ શકે જીવનો ગુણ છે કે જાણી શકે જ્ઞાન ગુણ જીવના ગુણ છે કે સમતા રમતા ઉતતા વેદકતા ચૈતન્યતા તો અમુક જીવને ન હોય ચેતન્યતા એવું હોય તો જડ થઈ જાય અમુક માં ચૈતન્યતા હોય જ નહીં એટલા બધા કર્મ છે ને તો તો નિગોદનો જીવ પથરો થઈ જાય ધર્ભાઈ ગયું છે જ્ઞાન આવરણ જ્ઞાન આવરણીય કર્મ અને દર્શન આવરણીય કર્મ આ જૈન ધર્મની મોટા મોટી કેવડીની શોધ છે કેવળ જ્ઞાની જ છે બધા સર્વ સર્વજીવ છે સિદ્ધ અત્યારે આવરણ છે ને એ આવરણ પોતે હટાવી શકે છે ગુરુની મદદથી જેણે હટાવ્યા છે એની મદદથી પોતે હટાવી શકે છે જો એમ ન હોય જો કર્મન માત્ર થયા કરે એમ જ હોય તો તો કોઈ જીવ છૂટે જ નહીં ક્યારે છ પદનો પત્ર સિદ્ધાંત બોધ થયા તો જો કર્મન માત્ર થયા એમ જ હોય એ તો થશે ત્યારે તો પથરામાં જીવમાં ફરક શું એટલે ક્રમબદ્ધ પર્યાયની વાત આવે છે ને એ જળ માટે છે સુનામી ધરતીકમ વાવાઝોડું વીજળી ઉલ્કાપાત પૂરવું આત્માને નહીં જો આત્માને ક્રમબદ્ધ પર્યાય હોય કે થાય છે ત્યારે આ ગૌશાળાના નિયતિવાદમાંથી નીકળ્યું છે આ ક્રમબદ્ધ પર્યાય એ જળને ક્રમબદ્ધ પર્યાય બરાબર નદી નાળા ધરતીકમ વીજળીને ચેતનને નહીં જો ચેતનને ક્રમબદ્ધ પર્યાય તો પથરામાં અને આત્મામાં ફરક શું એની કાંઈ સત્તા છે જ નહીં ને પોતાની સ્વરૂપ સત્તા એટલે કુપાળદેવ ખુલાસા કર્યા છે બધા અનંત કાળે ખુલાસો ન થાય સહેજ સહેજમાં થઈ જાય એવા ખુલાસા કર્યા છે દે મોક્ષપદ બધા ચૈતન્યને સામાન્ય જોઈએ એક જીવ આશ્રય નહીં એકનો થાય ને બીજા ન થાય એકને ચેતન પ્રગટે બીજાને ન પ્રગટે ક્યારેય આ તો સમજવા માટે કયું હોય કોઈક આપણે જેવા જીવને વિકલ્પ જોયો કે આજે એક જીવ મોક્ષ વેગ્યો કાલે બીજો જશે એમ કરતા 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 આખી દુનિયા ખાલી નહીં થઈ જાય ક્યારે પછી ફ્લાયઓવર કોણ વાપરશે હોટલમાં કોણ જશે આ મોબાઈલ કોણ ખરીદશે નવા નવા મોડલ લગ્નની વાડી ખાલી નહીં પડી જાય પછી એટલે જ્ઞાની હવે એનું સમાધાન કેવી રીતે કરે એટલે કીધું કે ના ના અમુક એવા છે ક્યારે જશે જ નહીં તો ફિકર નહીં કર એટલે સમજાવવાની શૈલી છે આ તો જ્ઞાનીની સમજાવવાની શૈલી કરી સદભાત સમજણ પણ ખરી સમજણ પછી બીજી કંઈ જ્યારે ચિત્તે સ્થિર થાય છે કે અત્યારે આટલું રાખને કે બધા મોક્ષ જઈ શકે ઓલું પકડે જાય વરભાઈ નાડું બરાબર કે આ કાળે મોક્ષ હોય જ નહીં આ કાળે કેવળ જ્ઞાન હોય જ નહીં દીક્ષા વગર જ્ઞાન થાય જ નહીં એટલે ભરતચક્રમ કેવળ થઈ ગયું પછી એ પાછું રજો રજોરણ તો આપવું જ પડે ને સંપ્રદાય શું થાય કુપોદોને લખવું પડ્યું પછી કેવળગનને શરમ ન આવી મેકઅપ કરે છે રાત દરબારના વેશમાં ઘૂસી ગયું સંપ્રદાય શરમ આવે છે આપો ઘોમોપતિ એટલે દેવને બોલાવવા પડે ઉપરથી દેવ નવરાત કે આવ્યા તરત જ ક્યાંથી લઈ આવ્યા રજોરણ ઉપરથી પછી આવે બધી વાત અચેત વરસાદ વરસાયો એટલે પાણી ત્યાં લઈ ગયા પછી ઉકાળ્યું ને અચેત કર્યું ને પછી વરસાવ્યું આ તો સમજાવવાની શૈલી છે આ કોપાલદે વચનમાં તો બધા ખુલાસા છે થોડું ઘણું ન સમજાયું હોતું એ જે ખુલાસા કર્યા પ્રભુસિંહ સાથે બેસીને એમાંથી જે ઉપદેશ બોધો ને એ લઈ લેવાનો આપણે અમુક રૂપકથી કહ્યું હોય મારા વિષય કે છે કેવી રીતે જશે મારી શ્રદ્ધા કેમ વચ્ચે એ પકડી લેવાનું એ નહીં તો આ પાર્પમાં એવું નથી એક જ લાઇબ્રેરીના એક જ કબાટના પુસ્તક આપણે પૂરા કરીએ એક ભાવમાં થાય પૂરા તો કેટલું વાંચશું આપણે જ્ઞાન નિરવધિ છે ગોપાલદેવ કે અને કેવળ જ્ઞાની વ્યાખ્યા આપીએ અનંત છે એટલે શું એનો અંત નથી જ્ઞાનનો હું વાંચી વાંચીને કેટલું વાંચું કે મારો અંત આવે એની વ્યાખ્યા જ અનંત છે તો કેવી રીત થાય એટલે કચરો કાઢી નાખે તો શું થાય અંદરથી શેર ફૂટે શરીએ બૌદ્ધ પ્રવાહનેજી એવીન ફળસ્રુત કૂપ અંદરથી શેર ફૂટે કચરો નીકળી જાય એટલે શેર ફૂટે એટલે કૂવો છલકાય નહીં અંદરથી શેર જો ટેન્કરમાંથી પાણી લઈ આવે લાયબ્રેરીમાં નહીં તો છલકાઈ જાય કાં તો થોડા દિવસ સુકાઈ જાય કાં તો પોરા પડે એમાં જીવાત પડે એવું કે ક્ષયો પશ્ચિમી જ્ઞાન વિકલ્પ થતા કેટલી વાર લાગે ફટ કરીને વહીવ જાય એવો કોઈક તાર્કિક મળે તો એ ટેન્કરથી કૂવો ભરાય નહીં પણ અંદરની શેર ફૂટે કચરો નીકળી ગયો છે એ ક્યારેય છલકાય નહીં એમ કે પાણી લેવલ નથી ચૂકતો કૂવામાં બધા ભરી જાય માટલા ને માટલા ભરીને બેડા તો ખાલી ન થઈ જાય પાછું બીજા સવારે પાછું એટલું લેવલ આવી જ ગયું હોય અને પાણી ફરતું છે ને એટલે એમાં પરાય ન પડે આ જ્ઞાન એ અંદર છે જ કચરો નીકળે એટલે સર એ બોધ પ્રવાહની જે એનો અર્થ છે આ યશુજી મહારાજે લખ્યું છે આ દ્રષ્ટિને સજ્જાય મોક્ષપદ બધા ચૈતન્યને સામાન્ય જોઈએ એક જીવ આશ્રય હોય ને બીજા જીવ આશ્રય ન હોય એવું ન હોય ગુણ છે અનંત ગુણનો ધણી છે આત્મા બધા આત્મા અનંત ગુણી છે અમુક ગુણ આવરણમાં છે અમુક ને ગયા છે આપણે મતને જ્ઞાન અંશે છે તો કોપોલને અવધી મનપર્યું બીજા મનની વાતે જાણતા હતા એ બે ચોપડી ભણેલા આપણે કેટલું ભણેલા છીએ એટલે એનો ને કે વ્યવહારિક ભણતરથી જ્ઞાન વધે નહીં એમ હશે ને ગાંધીજી તો બેરિસ્ટર હતા કે હું એને મળ્યો પછી હવામાંથી નીચે આવી ગયો ધારસીબાઈ તો સાધુ સાધુને ભણાવતા હતા એને કુપોલ દે ભણાવે ને પછી જો ભણતરથી જ્ઞાન વધતું હોય એ રીતે ક્ષયોપથી એટલે કે છે મોક્ષપદ બધા ચેતન્ય સામાન્ય જોયે એક જીવ આશ્રય નહીં એટલે એ ચૈતન્યનો સામાન્ય ધર્મ છે શું મોક્ષ જવું એ કોઈ પણ જીવ જઈ શકે સર્વજીવ છે સિદ્ધસમ આત્મસિદ્ધિની એક એક ગાથાનો અર્થ કરવો છે ને બ્રહ્મચર્ય જે લખ્યું છે આ આત્મપ્રવાદ ગણધરવાદ છે છવ્વીસ કરોડ શ્લોક પ્રમાણ દ્રષ્ટિવાદ જે વિચ્છેદ ગયો છે ને શાસ્ત્રમાં છે પાછું આખો વિચ્છેદ ગયો છે એટલે સૂત્ર તરીકે વિચ્છેદ ગયો છે પણ એમાં શું હતું એ પાછું બધે છે નંદી સૂત્રમાંય છે સમવાયંગમાંય છે થાણાંગમય છે એ દ્રષ્ટિવાદમાં પાંચ અધિકાર હતા એમાં ચોથું અધિકાર પૂર્વગત એના ચૌદ પૂર્વ હતા આપણે બોલીએ છીએ ને સમરો મંત્ર ભલો નૌકાર એ છે ચૌદ પૂર્વનો સાર ચૌદ પૂર્વ હતા એમાં સાતમા પૂર્વનું નામ આત્મા પ્રવાદ કે ગણધરવાદ ગણધર પ્રશ્ન પૂછે આત્મા છે કે નહીં ગોત હોય કે નહીં નિત્ય હોય કે નહીં હોય તો બરાબર મોક્ષ થાય કે નહીં કર્મ હોય કે નહીં કર્મ નડે કે નહીં કર્મ હોય પણ ભોગતા ન હોય આજે ગણધરે પ્રશ્ન પૂછ્યા ને ભગવાન જવાબ આપ્યા એ છવ્વીસ કરોડ શ્લોક પ્રમાણ છે એમ લખ્યું છે ચોસઠ હાથી ડૂબે એટલી શાહી જોઈએ કૃપાલદેવ સાથે હતા જ ને બધા ગણધર પ્રશ્ન કરતા હશે ત્યારે એને દીક્ષા લીધેલી કૃપાલદેવે સાથે સાથે હોય ને ઓછામાં ઓછી એક ગણધર તો હોય જ ને ભગવાન સાથે તીર્થંકર સાથે એ બધા સવાલના જવાબ તરત જ એક જ સીટિંગમાં થોડા નવ થી દસ માં આપી દીધા હશે તો સાથે જ ફરતા હોય ને એટલે કુપોદય સંભળ્યું સમજેવો સંક્ષેપમાં ભગવાન મહાવીરનો માર્ગ એટલે એકસો બેતાલીસ ગાથામાં સંક્ષેપ્યું આ હવે કે એનો વિસ્તાર કરતા જાય એ બ્રહ્મચારી તો કરી શકે ને પાંચ ભાષાની મા આગમ સમજવા માટે પ્રભુ શ્રીજીને અંબલભાઈને એને સુણાવના મુંદાસને ગોપાલએ આજ્ઞા આપી કે સંસ્કૃત શીખો એ બ્રહ્મચરજીને ખબર એટલે બ્રહ્મચારી સંસ્કૃત અને અર્ધમાંથી શીખી ગયા બધા આગમ સમજવા માટે આપણે જેમ ગુજરાતીમાં અત્યારે બોલીએ છીએ મગન બાપા વાત કરીએ સંસ્કૃતમાં વાત કરે બ્રહ્મચારી ઇંગ્લિશમાં તો કરે જ ઇંગ્લિશ સબ્જેક્ટ હતો એટલે સંસ્કૃતમાં બોલે આવું કેવી ગોખેલું નહીં ધર્મની વાત કોઈ પૂછે તો કે અનંત શું એટલે બ્રહ્મચરજી સંસ્કૃતમાં બોલી શકે આગમ શીખવા માટે એટલે પ્રભુજીના અંતેવાસી તરીકે બ્રહ્મચારી આવ્યા ત્યારે બધું જૈનનું ને વચન બધું વાંચી લીધેલું હોય પછી અગાસ આશ્રમમાં આવ્યા છે પછી એક જ કામ બાકી હતું પેઠ આગાસ મેં મેથુન કો માર્યો ખરો બ્રહ્મચારી કહેવાયો પ્રભુજીને કેવું પડ્યું બ્રહ્મચારી બ્રહ્મચારી તો હતા જ પ્રભુજીએ વ્રત આપ્યું હતું એવાય ઘણા બધા પ્રભુજીએ પોતે ચોથું વ્રત આપેલું એમાંથી નહીં બારથી બોલાવેલા કે આ શ્રીકૃષ્ણ જેવો બાળ બ્રહ્મચારી છે નૈષિક બ્રહ્મચારી ધારક નવે વાળ વિશુદ્ધિ જે નવ વાળ વિશુદ્ધિ ધરે શિયળ સુગદાય ગાબડા તો નહીં છિદ્ર પણ નહીં એ કોઈ વાળમાં ચૈતન્યનો સામાન્ય ધર્મ છે એટલે હા બ્રહ્મચારી શું કે છે આ વાત એટલે આવી કે એક એક ગાથાનો અર્થ કરતા જાય તો કે છવ્વીસ કરોડ શ્લોક થઈ જાય પાછા એ કુપોલ છવ્વીસ કરોડ શ્લોક પ્રમાણે એકસો બેતાલીસ ગાથામાં આત્મસિદ્ધિમાં ગાઈડ તરીકે મૂક્યો સમજાવો સંક્ષેપમાં છે હવે એના કરતાં વધારે આનંદ આવી વાત હજી થોડો સમય છે કુપોલદેવ લખે છે એક શ્લોક સંભાળતા વાંચતા ઉપયોગ ફરી વળતા હજારો શાસ્ત્રો ઉપયોગ ફરી વળે છે હજારો એટલે એક લાખ કહેવાય ન કહેવાય હજારો એટલે એક હજાર એક તમારું નેન મારું એની વચમાં રાખીએ પચાસ હજાર એટલે અડધો લાખ થયો ને તો એકસો બેતાળીસ ગુણ અડધો લાખ એટલા થયા એકોતેર લાખ શાસ્ત્રમાં ઉપયોગ ફરી વળ્યો છે ને લખી એટલે આપણે પુણ્ય બોલીએ એટલે પુણ્યના વિશે હજારો શાસ્ત્રો શ્લોક હોય એમાં કોપાલદદોનો ઉપયોગ ફરી વળે તમે પાપ બોલો પુનર્જન્મ બોલો મોક્ષ બોલો દીક્ષા બોલો ગૂંઠણું બોલો એટલે હજારો શાસ્ત્રમાં ગુણઠાણા વિશે શું લખ્યું છે કુપાલદોને ખબર હોય એક શ્લોક વાંચતા સંભાળતા ઉપયોગ ફરી વળતા હજારો શેતોનું ભાન થઈ અમારો ઉપયોગ ફરી વળે છે પ્રભુસિંહજીને દેવગજી મહારાજને ભીમનાથની અમે કહ્યું નવસો સત્તરમાં પત્ર વચન મૂતમાં છે હજારો એટલે આપણે એક હજાર એકે નહીં ને લાખે નહીં વચમાં રાખ્યું આપણે ફિફ્ટી ફિફ્ટી એટલે બ્રહ્મચરજીની પ્રતીતિ થઈ હોય એટલે કે છે કે એક એક આત્મસિદ્ધિની ગાથાનો અર્થ કરવા જાય લંબાણમાં તો છવ્વીસ કરોડ શ્લોક પ્રમાણ થઈ જાય એ બ્રહ્મચરી જે આત્મસિદ્ધિની ગાથાનો અર્થ કરેલા છે એક એક ગાથાનો એક એક પાનો એ છે હવે ક્યાં વાંચવા ગોતવા જવાનું છે મોક્ષ અર્થ કર્યા છે વચનાપૂતના છસો જેટલા પત્રનો અર્થ છે વિવેચનમાં આત્મસિદ્ધિના અર્થ છે હવે બાકી શું છે પ્રભુસિંહજી જેવું થાય પછી આપણે ત્યારે કામ થાય પ્રભુસિંહ કે હું બીજા કુંકનું વાંચું મને સમજાય ઘેડ બેસે પણ તો હાશકરો ન થાય તમે લીધું તમે લખેલું છે તો આપણી આગળ ત્યારે તો બધું નહોતું પ્રભુજીને એટલે થોડામાં થઈ ગયું પંદર પત્રો થઈ ગયું બધું વખણ એવા દેહ તો તો આપણે હજાર પત્રો મળ્યા મોક્ષપદ બધા ચૈતન્યને સામાન્ય જોઈએ એક જીવ આશ્રય નહીં એટલે એ ચૈતન્યનો સામાન્ય ધર્મ છે એક જીવને હોય ને બીજા જીવને ન હોય એમ બને નહીં વ્યાખ્યાન સર બે તેરમી નોનનો ત્રીજો બોલ એક જીવ જો મોક્ષે જઈ શકતો તો બધા જીવ જઈ શકે કેમકે જીવની જાતિ સરખી છે ચેતન ગુણ આવું કોણ બોલી શકે કેટલી પ્રતીતિ ને કેટલું જ્ઞાન હોય આપણે તો સાચું ખોટું નક્કી કેમ કરીએ બીજું કઈક વાંચ્યું હોય એ જ પ્રમાણે તો જે સંપ્રદાયમાં માનતા હોય એ પ્રમાણે જ્ઞાન તેનું નામ જે હર્ષચોક વખતે હાજર થાય હતા હર્ષચોક થાય નહીં સમ્યક દ્રષ્ટિ હર્ષોકાદી પ્રસંગમાં તદ્દન એકાકાર થાય નહીં અજ્ઞાન ઊભું થાય કે જાણો હવે તરત દાબી દે જેમમાં બેસેને સ્વાદિષ્ટ વસ્તુ આવે એના રોમાંચ ખડા થાય નહીં તો સમજવું કે એને સમકિતની સ્પર્શના થઈ છે સોનું દેખી મુનિવર ચડે હીરા માણેક સોનું ઝવેરા જોવે એને કે રીતે વૈમાનિક બધો કચરો દ્રવ્ય દ્રષ્ટિથી બધું માટી જ લાગે દાખલો છે સમજવા માટે એક આવા આત્મજ્ઞાની પાસે કોઈ જાય છે સોનાની વીંટી લઈને આ કેની વીટી છે તો કે માટીની બીજો કહો ગયો કેની વીટી તો કે તાંબાની ત્રીજો કહ્યું ગયો એકને કાં વીંટી ત્રણ મિત્ર હતા પિત્તળની કે આનું ફરી ગયું લાગે છે એકને પિત્તળ કહે છે એકને તાંબુ કહે છે બધું માટી જ છે ને સોનું એ માટી છે તાંબુ એ માટી છે બધું દ્રવ્ય દ્રષ્ટિ જ છે ને બધું પૂતગલ જ છે જડ જ છે બધું જ્ઞાનીને આ તો જ્ઞાની માટે છે તો એની કરતા ઉપર છે કાળકુટ વીસ છે કીટસો કનક માને બનાસીદાસજી કહે છે સાતસો એક્યાસી પત્ર સ્વભાવ ઉપરનું કે સોનાને કાદવ સરખું માને એ પરમ પુરુષ દશા કહેવાય પુરુષ એટલે આત્મા પરમાત્માની દશા હોય આ કાદવ નહીં આ સોનાને કાળકુટ વીસ તો આની કઈ દશા પરમાત્મા કરતાં ઊંચી થઈને પણ કંઈ છે જ નહીં ઊંચું એની કરતાં કીટસો કનક માને નીચસો નરેશ પદ એટલે સોનાને કાદવ માને એ પરમેશ્વર પદ હોયનું પરમ પુરુષ દશા વર્ણન મથાળે લખ્યું છે બનાસદાસજી નું સમય નાટકનું તો ગોપોલદેવ કાદવ કેમ માને છે કુપોલદેવ એને કાળકુટ વીસ માને છે તો કુપોલદેવ ની દશા કેટલી પરમ પુરુષ કરતો ઊંચી ને ક્યાંક એટલે ખરેખર ઉપમા આપવાની ને તમાર રાખવી તે વ્યર્થે લખી ગયા છે આપણા માટે કે તમે ઉપમા નહીં આપતા આમાંથી વાંચ્યા કરજો સમજ્યા કરજો જ્ઞાન તેનું નામ જે હર્ષચોક વખતે હાજર થાય અથવા હર્ષોક થાય નહીં સમ્યક દ્રષ્ટિએ હર્ષોક આદિ પ્રસંગમાં તદ્દન એકાકાર થાય નહીં ક્વચિત પ્રાથમિક ભૂમિકા એ વ્યવહાર સમકિત છે હજી બેફાટ આત્મા અનુભવ્યો નથી એટલે જો સમજાવ્યું છે કે દરિયામાં હોડી જાય છે અને વાવાઝોડું કેવું વાવે તો થોડીક હોળી આમ જવાનું એટલે આમ થઈ જાય એનું લક્ષું છે કે થોડોક તોફાન ઘટે એટલે પાછો સીધો થઈ જાવ મંજિલ તરફ કેવી રીત થાય માથે ગુરુ રાખ્યો હોય એટલે અષ્ટાવક્રોને જનક વિધેહનો દાખલો આપે છે વાત નંબર ત્રણસો એકવીસમાં કે જનક વિધેય જ હતા એટલે કુપાલદેવ જનક વિધેહી જેવા હતા નહીં જનક વિધેહીને ક્યારેક માયાનો પ્રપંચ હરણ કરે તો એને અષ્ટાવક્રનું શરણું હતું અંબાલાલભાઈ જનક વિધેય હતા એને કોક માયાનો પ્રસંગ બાદ કરે તો માતે કુપાળદેવ છે એમ કરીને કહે છે કે અંબાલાલભાઈ જનક વિધેય હું અષ્ટાવક્ર કરતા વધારે છું આપણે આપણે પ્રમાણે બધું કે ગોપાલદેવ જનક વિદેહી જેવા ઉપમા તોછડી જ પડે ઉપમા ગોપાલદેવ ભરત ચક્રવર્તી જેવા હતા આસવા પરિસવા અરે ભરત ચક્રવર્તી માથે ઋષભનાથ ભગવાન હતા ગોપાલદેવ માથે કોણ હતા પોતાના કાંટા ખસેડવા પડ્યા વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ન છોડત તેની કોઈ નથી એટલે અમારે એટલી મહેનત કરવી પડે કે એને તૈયાર મળવું છે ભરત ચક્રવર્તીને અને વોવાણીયાથી કમાવો જવા પડ્યું હતું પ્રયોગે બરા છોકરી છ ખંડના ધણી હતા સરખામણી થાય સરખાવી જ ન શકાય દેવ અજ્ઞાન ઊભું થાય કે મેં તરત જ દાબી દે બહુ જ જાગૃતિ હોય જેમ કોરો કાગળ વાંચતા હોય તેમ તને હર્ષ થાય નહીં તમને લાખ રૂપિયા આવતીકાલે સવારે આપવામાં આવશે અને હર્ષ ન થાય તમારો છોકરો હાઈવે ઉપર ટ્રક નીચે દબાઈ ગયો છે એને શોક ન થાય કોરો કાગળ વાંચતો જોઈએ અંદર કંઈ લખ્યું જ નથી જાણે એમ ખોળામાં સર્પ હોય તો એને હર્ષચોક થાય નહીં ઓય બપા હોય બપા ન થાય તો સમકી સમજવું હોય એટલે કે સર્પને બેસવા ન દે કાંઈ પંપાળે નહીં જ્ઞાની પણ એને થાય નહીં એવું બનેલું જ છે ને આવું શોભાયાત્રા નીકળતી હતી બંદૂક ખોડી બધી મધમાખી ચોંટી ગઈ શાખા ડેરી કહેવાય પીળા કલરની મધમાખી એક ડંખ મારે એક મહિનો સોજો રહે આખો મતપુડો ઉડ્યો બ્રહ્મચારીજીને ભાગમ કરે ને આમ આમ કરે એટલે કેટલી પાંખ તૂટી જાય મતમાં રૂમમાં ગયા અંદરથી બંધ કરી દીધી કડી એક એક માખી પકડીને કાઢી આમ બધો પ્રસંગ બનેલો છે અઘાસમાં શોભાયાત્રામાં પહેલાના જમાનામાં બ્રિટિશરના વડોદરા બંદૂક ફોડતા ને એટલે બહુમાન માટે એમ પિસ્તોલ છોડી તો મતપુડો ઉડ્યો ઝાડમાંથી મતપુડો તો અવડાવડા થાય જ ને એ પીળા કલરની માખી શાખાદેરી કહેવાય એનો મત પૂડો ઉડ્યો હવે આમ કરે તો તો બધી ચોંટી ગયું હોય એટલે પાંખનું શું થાય તૂટી જાય ને એટલા બધા જાય તરત જ તો ક્યાં ઈરિયા પથ ધારક છે રૂમમાં જઈ કે જે અંદરથી બંધ કરી દીધું ને એક એક આમ આમ કાઢીને છોડી એટલે ઉડી જાય પાછી બીજે ક્યાંક જાય આ સંકેતનું લક્ષણ છે મારે જીવવું છે સામે જ જીવને જીવવું છે જીવ છે સિદ્ધ બીજો એવો પ્રસંગ બનેલો વાત આવી એટલે કહું છું એટલે દરવાજા બંધ કરીને કાચેડોનું બચ્ચું આવી ગયું આ એટલે એક ભાઈ શું કરું લાકડી કે છત્રી હોય ને દાંડે ત્યાં ફેંકી દીધું આમ બરાબર છે કે આ વિવેક રાખ જરા નથી તાર કરતા પહેલાં મોક્ષ જશે એ મરી ગયું માણસ થાય આ મરીને કાચેડો થશે ઓલો માણસ થઈને સમકીત આરાધીને મોક્ષ વેલો જશે કે રખડતો હશે આ સર્વજીવ જીવ છે સિદ્ધ કુપલ આનંદ જાતા હતા ઉંદડીનું બચ્યું છત્રીને આમ આમ ઉપર ચડી ગયું આમ મૂકી દીધું બાજુમાં કે ગાડા આવતો હોય બધા કચડાઈ જાય ને આ ઈરિયા પતી ગઈ હર્ષોક થાય નહીં બહુ જ જાગૃતિ હોય જેમ કોરો કાગળ વાંચતા હોય તેમ તેમને હર્ષોક થાય નહીં ભય અજ્ઞાનનો છે રાજ્ય મળે આનંદ થાય તો અજ્ઞાન આપણે જ્ઞાન હશે કે નહીં લક્ષ્મી વધી અધિકાર વધ્યો કુટુંબ વધ્યું પરિવાર વધ્યો આનંદ થાય કે નહીં છોકરાને ઘરે છોકરો જન્મે તો કેટલા ફોટા પડીને મોકલી દે બધાને ન ઓળખતો હોય એને આનંદ થયો ને શું થયું સંસાર વધ્યો હવે નરદેવને હારી જવાનો નરદેવને હારી જવાનો છે પોતે ને પોતા કુટુંબના સભ્ય એને આનંદ બતાવો છે આઠસો દસમાં ત્રિભુવન માણેકચંદને કોપોદો લખ્યું છે અનુત્પન્ન એવો જીવ એને પિતા કે પુત્ર તરીકે સમજવો એ સૌ જૂની મૂળતા છે સૌ જીવની તો બરાબર અને સત્સંગની ઈચ્છાવાળા જીવને આ ઘટતું નથી આપણને સત્સંગની ઈચ્છા છે તો આપણે જન્મદિવસ લગ્ન દિવસ ઉજવાય નહીં અલ્યાણું ઉજવાય જ્ઞાની કાર્તિક પૂનમ ઉજવાય જન્માષ્ટમી ઉજવાય બ્રહ્મચર્યનો જન્મદિવસ તમારો મારો જન્મદિવસ હોય એટલે શું આનંદ કરવો જ ને ફરી ફરીને જન્મ અને ફરીને ફરીને માર આજમાં શંકરાચાર્ય પોકાર કર્યો છે મોહમુદગરમાં ગોવિંદમ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની ય સંસારે અતિ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે રોગ નથી મટાડવાનું માંગ્યું એ મુરારી ભગવાન ફરીવાર જન્મ ને ફરીવાર મરવું આ દુસ્તર બ્રહ્મણના સંસારમાંથી મને બહાર કાઢે આપણે તો હોશે હોશે ઉજવીએ છીએ મુમુક્ષતા ક્યાં કોપો લખ્યું છે સત્સંગની ઈચ્છાવાળા જીવને આમ ઘટાડત નથી પાંચસો દસ વચનામૂતનો બીજો પેરેગ્રાફ રાજ્ય મળે ને આનંદ થાય તો તે અજ્ઞાન જ્ઞાની દેશે બહુ જ અદભુત છે કલ્યાણને આવરણ કરનાર દુરાગ્રહ ભાવ છે કશાય ભાવ છે કુળ આચાર પ્રમાણે સાચું મેન્યુ એમ કશાય કસાય એટલે શું એટલે આપણે ગોખેલું બોલીએ ક્રોધ માન માયા લો બધું કુપોદ વ્યાખ્યા આપી છે કસાય એટલે કુળ આચાર પ્રમાણે સાચું મેનુ એને કસાય આપણે કશાય છીએ કે નહીં એ નક્કી કરી લેવાનું આવે આ વ્યાખ્યા પ્રમાણે કેટલું સહેલું કરી દીધું છે અધ્યાત્મ માર્ગ સત્તા સત્તાપણે છે નિમિત્ત આવે ત્યારે ઊભું થાય છે ત્યાં સુધી ઊભા થાય નહીં સંભાવ લાવવા માટે પોદગલમાં તન્મયપણું તાદતપણું થવા દેવું નહીં એવી સરસ બેટરી કેવો સરસ ફોન કેવો સરસ રિંગટોન એટલે એમાં આત્મા ટોપી આત્મા થઈ ગયો ટોપી સારી લાગી એટલે દેવ સમજાવ્યું છે આમાં આત્મા આંખરૂપ થઈ જાય જોવે ત્યારે આત્મા કાનરૂપ થઈ જાય સાંભળે ત્યારે આત્મા જીવરૂપ જીવરૂપ થઈ જાય જ્યારે સ્વાદ ચાખે ત્યારે અને પછી એને અનંત કર્મની વર્ગણા બંધાય હું તો દોષ અનંતનું ભાજન છોકરોના સમયે સમયે તો છૂટે ક્યારે તો સમયે સમયે પાછું બાંધ્યા છોડે છે ને એટલે આ બાજુથી તળાવ ભરાય છે આ બાજુ ખાલી થાય છે સાવ ખાલી ખાલી એક બાજુથી થાય ને અટકી જાય સમવર અટકાવી તો થાય ખાલી ખાલી કેવી રીતે થાય જૂના ભોગવે છે નવા પાછા બાંધે છે જૂના ભોગવે છે નવા બાંધે છે સિદ્ધાંત છે આ તો સમયસરની ગાથા છે જે કર્મ ફળ વેદતો આત્મા સુખી દુખી થાય છે કે ફરી એ બાંધે અષ્ટવિધના ને દુઃખ બીજને કોઈ પણ ઉદય આવેલા કર્મ રાજીપો થયો કે નારાજી પણ થયો સુખી કે થયા કે દુઃખી થયા એટલે આઠ પ્રકારના નવા કર્મ બંધાશે આયુષ કર્મ બંધાઈ ગયું છે તો સાત પ્રકારના બંધાયા કરશે જે કર્મ ફળ ને વેદ તો આત્મા સુખી દુઃખી થાય છે તે ફરી બાંધે અષ્ટવિધના કર્મ ને દુઃખ બીજ ને તો શું કરવાનું સુખ સમયમાં છકી ન જવું દુઃખમાં હિંમત ન હારવી સુખ દુઃખ સદા ટકતા નથી એ નીતિ ઉરે આણવી રોજ હોય જ નહીં દુઃખ ક્યારે રોજ કોઈને સુખે ન હોય અનિત્ય ભાવના છે ઊંચી નીચી ફેર્યા કરે જીવનની ઘટમાળ ભરતી પછી તો ઓટ અને ઓટ પછી જુવાણ દર પંદર દિવસે બદલે ભાઈ અજ્ઞાનનો છે રાજ્ય મળે ને આનંદ થાય તો અજ્ઞાન જ્ઞાની દિશા બહુ અદ્ભુત છે કલ્યાણને આવરણ કરનાર દુરાગ્રહ ભાવ છે કષાય ભાવ છે કષાય પણ છે નિમિત્ત આવે ત્યારે ઉભા થાય છે સંભાવ લાવવા માટે પૂતગલમાં તન્મયપણું તાદનપણું થવા દેવું નહીં આ બધી સાદી સાદી ભાષા બધા ભોળાબાળા ચરોતરના લોકો હતા બહુ શાસ્ત્રને વાંચ્યા ન હોય એટલે ઉપદેશ બહુ આપતા કે જલ્દી કલ્યાણ કેમ થાય રળદનો બોધ છે તન્મયપણું થાય તેને જ હર્ષોક થાય છે એમાં લેપાય નહીં એટલે એને આનંદ આવે કે દુઃખ થાય નિમિત્ત છે તેનું કાર્ય કર્યા વગર રહે નહીં પણ સર્પ દેખી આત્મ ભયનો હેતુ થાય ત્યારે કહેવાય મિથ્યા દ્રષ્ટિને વચમાં જ્ઞાન રૂપી સાક્ષી નથી જ્ઞાનીને વચમાં સાક્ષી છે એટલે હર્ષોક હાજર થાય સુખ દુઃખના પ્રસંગ વખતે જ્ઞાનીને આપણે હર્ષ શોક થાય એટલે મનમાં મનમાં આપણે રાજીપો કે દુઃખ થતું હોય એટલે સમજવાનું કે હજી આપણને હું આત્મા છું એવું બુદ્ધિથી એ મનાણું નથી એટલે કોશિશ કરવી પડે હર્ષોક ન કરવા માટે એટલે તરત જ કયા રિઝલ્ટ આવે કંઈ કમાઈ જાય કોઈ જન્મે કોઈ પરણે નવું ઘર લે તરત જ અંગૂઠા ઊંચા ન કરવા માટે એટલે તો એમ અંગૂઠા ઊંચા ક્યારે કરશે નીચે જવું પડે પછી મિથ્યા તો જવું જ પડે ને નીચે સીધું સીધું ગણિત છે આ તો તરત જ એને ઓલાને ખોટું લાગશે તો એટલે ઓલાને ખોટું લખવા માટે મિથ્યા તો ગાઢ કરવાનું મારે અને એના આશીર્વાદ આપવાના કે ફરી વાર જન્મજન મરજે એટલે ખોટો આશીર્વાદ આપવાનો શું કરીએ છીએ આપણે અધ્યાત્મ ક્યાં જ્ઞાનીની દ્રષ્ટિએ આપણે બધા ગાંડા છીએ આપણે બધાની દ્રષ્ટિ એમ થાય જ્ઞાની આવી જ વાત કરે છે તો બીજું આ જ કરે ને એટલે પ્રભુ કહેતા ગોડિયા થઈ જાય એવું છે કોપોલ તો મેળે ને તો ગાંડિયા થઈ જવું જોઈએ દુનિયા બધે કેવું જોઈએ કે આનું ફરી ગયું છે હવે ત્યારે સમજવું કે મુક્ષ આવી ગઈ છે વ્યવહારના કામમાં ભૂલ થવા માટે ગેરવ્યવહાર થાય થોડું ભૂલ કરવા માટે લગ્નની તારીખ યાદ ન રહે કોકની બર્થ જન્મદિવસ યાદ ન રહે વાસ્તુમાં બોલાવ્યો ભૂલી જાય કે કેમ ન આવ્યા તમે હું ભૂલી ગયો તો સમજવાનું કે મુમુક્ષ આવી છે આ તો નામ ન આવ્યું તો ખોટો ખોટો ફોન કરે મિસ કોલ આપે એટલે યાદ હા હું ભૂલ્યો નથી કે હું તમારે ઘરે આવું છું એટલે ખોટું બોલે એને બોલાવો જ નહોતો પણ મિસ કોલ આપે એટલે બોલાવો જ પડે ને પછી સદ્ગુરુની આજ્ઞા વિના આત્માર્થ જીવના શ્વાસોશ્વાસ સિવાય બીજું ન ચાલે એવી જીનની આજ્ઞા છે તીર્થંકર ભગવાનની આણાય દમો આણે તવો શ્વાસ લેવા સિવાય આ પરિષિપ્ત ક્રિયા છે આમાં એ થયા જ કરે ઊંઘમય કોમામાં હોય તો એ શ્વાસ તો ચાલ્યા જ કરે એ ત્યાં આજ્ઞાની જરૂર નથી બાકી બધામાં આજ્ઞા લેવી પડે આમ કરું આમ કરું પાંચ ઇન્દ્રિયો વશ કરવા માટે ઇન્દ્રિય વિશેની વસ્તુ પ્રત્યે તુચ્છભાવ લાવવો જોઈએ કે આમાં શું છે આમાં શું છે જીવા ઇન્દ્રિય વશ કરવાથી બાકીની ચાર ઇન્દ્રિયો સહેજે વશ થાય છે અને એમાંય જેને સાધક થવું છે જેને બ્રહ્મચર્યની નવ વાડ પાળવી છે સ્વાદેન્દ્રિય કાબુમાં ન આવે ત્યાં સુધી કામેન્દ્રિય કાબૂમાં આવે નહીં બંને સ્પર્શેન્દ્રિય જ છે કામેન્દ્રિય છે અને જીભ પર પતાસું મૂકો કે કારલું મૂકો સ્પર્શે જ ખબર પડી ને એટલે સ્વાદેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય બધું એક જ છે ભાઈબેન છે સગા એટલે સાધક થવું હોય મુમુક્ષ થવું હોય તો સ્વાદ કાબુમાં લેવો જ પડે ભાવ તો ભોજન કરવા છે અને આત્મા સાધવો છે બને નહીં કાં સેથો કે કા તાલ અમેરિકામાં બાર્લ્ડ એસોસિએશન છે એને પ્રેસિડેન્ટની અરજી કરી છે ટાલિયા લોકોનો હું પ્રેસિડન્ટ પ્રમુખ એને સેથો પાથીએ પાડવી છે અને ટાલ પણ પાડવી છે કાં સેથો પડે તો ટાલ ન હોય ટાલ હોય તો સેથો ન પડે બે કેવી રીત થાય અને સંસાર જોઈએ છે અને મોક્ષે જોઈએ છે બને કેમ તેમાંથી એક જ મળે એક સિક્કાની બે બાજુ છે મારો સંસાર લીલો રહે અને સાથે મને સમકિત મોક્ષે થઈ જાય મોક્ષની વ્યાખ્યા શું છે સંસારનો નાશ એનું નામ મોક્ષ એટલે ખરેખર જ્ઞાની પ્રસન્ન થાય પાર્શ્વનાથ ભગવાન વિશ્વનાથ ભગવાન તો આશીર્વાદ આપે શું તારા સંસારનો સત્ય નાશ જાઓ એટલે શું તને મોક્ષ મળો આવો આશીર્વાદ લેવું આવ્યો જ નથી દોષીમાં કથા સાંભળવા જાય મોક્ષને સુખની વાત કરી કે એવો મોક્ષમાં આનંદ હોય કે વાત કરવા દોષીએ નક્કી કર્યું મારે મોક્ષ જોઈએ જ છે રોજ રટણ કરે કે ફરીવાર ક્યારેક મારા જ આવે ને હું આગળ વધું મોક્ષ જોયે જ છે મોક્ષ જોયે છે એમાં તો શું થાય છે જોગાનું જો બનવાકળા બને છે બનનાર છે ફરનાર નથી એટલે પૂર આવ્યું ને એનું ઝોપડું તણાઈ ગયું ખેતરમાં નુકસાન થયું ઘણું ગાય ભેંસે તણાઈ ગયા અને છેલ્લે એક છોકરો હતો ને એ મરી ગયો આંખમાંથી આંસુ કથા સાંભળ પાછા મારે જ આવ્યા ડોસીની આંખમાંથી આંસુ જાય છે બધા તો કથા પૂરી થાય છે ઊઠી ગયા બધા વાટ જોતા હતા ક્યારે પૂરું થાય એમ અત્યારે વાટ જોવે છે ક્યારે પૂરું થાય માજી ઉઠતા જ નથી કથાકાર કહે છે માજીને માજી તમારી આંખમાં આંસુ આવે જ ને કે તમને બહુ રસ પડ્યો મારી કથામાં રસ પડ્યો તો પછી કે મારે તો મોક્ષ જોઈએ છે તમે મોક્ષની વાત કરીને શું થયું તો આ શું શા માટે પીડ્યા મોક્ષ તો આનંદની વાત છે કે તો મારી ભેંસ મરી ગઈ પાડા મરી ગયા ગાય મરી ગયા છોકરો મરી ગયો તો તો કે હવે તમારો મોક્ષ થવાનો કે સંસાર સીમિત થવા માંડ્યો ને લક્ષ્મી અધિકાર કુટુંબ પરિવાર બધું ગયું હવે તરી જવાનો સંસારમાં તમારો ગાય ભેંસ મરી જાય ઢોર ડાખર મરી જાય છોકરા છે મરી જાય પરિવાર છેલ્લે તમે મરી જશો એટલે મોક્ષ થશે મારે આવો મોક્ષ જોતો નથી આ ડોશી કહે છે કથાકારને મારે તો ગાય ભેંસ રે ઘાટા બકરા રે છોકરા છૈયા રે ઝૂંપડું રે બંગલો રે અને હું લાખો કરોડો વર્ષ સુધી આ પાંચ વિશે ભોગવ્યો કરવું જોઈએ આપણે આવો મોક્ષ લેવા નીકળ્યા છે તો ક્યાંથી મળે સંસારનો નાશ સત્યાનાશ એનો નામ મોક્ષ છે જળમૂલથી અપુનવિત સિદ્ધ સિલાઈ જવાય સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ